नमस्कार विद्यार्थी मित्रों, मां सरस्वती शिशु भगवान आप सब माटे स्वागत करे छे। धोरण 4 विषय पर्यावरण विषय छे, प्रकरण नंबर 18 ग्राम नामना पान तारीख 21/1/2021। तो विद्यार्थी मित्रों, अगाव आपणे धोरण 4 पर्यावरण विषय शु शिख्या हता याद करो। तो प्रश्न नंबर कौ प्रश्न नंबर 7 सरस एम आपणे शुं शीख्या, तो टूंकमां उत्तर आप प्रश्न जवाब बता बराबर एनी समझ मेळवी छे बराबर विद्यार्थी मित्रों। तो तमे होमवर्क पण कर्युं छे अने पीडीएफ पण मोकली आपी छे, सरस तमे लखेलुं छे बराबर, तैयार पण करी शके छे बराबर। हवे एनी थोड़ी चर्चा करी अने तमे मौखिक प्रश्न पूछी लो। तो आपणे जोयुं हतुं के अंजु हतुं बराबर, प्रश्न शीख्या समाचार पत्र वाँची अने खूब चिंतित थी। क्या चिंतित थी बोलो? हाँ, तो अंजु छे ए समाचार पत्र वाँचे छे, समाचार पत्र जे वाँचे छे तो एमां लखेलुं हतुं के पीवानुं पाणी छे बराबर, के पीवानुं पाणी गटरनुं पाणी शुं थाय छे, भळी जाय छे बराबर, एटले पाणी गंदुं थई जाय छे, एटले चिंता वधे के शुद्ध पाणी आपणे पीवानुं पाणी क्यांथी मेळवीशुं बराबर। तो आ बाबतने लीधे अंजु हती ते खूब जे चिंतित हती, तो ए प्रश्न आपणे जोवो छे बराबर। ત્યાર પછી ઘણા બધા કે અહીંયા ગામમાં પાણી છે, તો પાણી છે કે પાણીને આપણે શું છે સ્વચ્છ રાખવું જોઈએ, પાણીને આપણે શું કરવું છે સ્વચ્છ રાખવું જોઈએ, અને જરૂર હોય બરાબર તેટલું જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ બરાબર, એટલે કે પાણીનો બગાડ ન કરવો જોઈએ। તો એવી આપણે બાબતો છે કે એના વિશે પણ આપણે સમજ મેળવી હતી। તો વિદ્યાર્થી મિત્રો, પાણી બરાબર, પછી પાણીના આપણે જોયું કે કેવી રીતે ઉપયોગ કરવો બરાબર, અને જ્યારે જરૂર ન હોય ત્યારે પાણી ઘર બંધ રાખવું બરાબર, એ પણ આપણે વાત કરી આપણી નૈતિક ફરજ છે। તો એના વિશે પણ શીખ્યા હતા। સ્વાધ્યાય પૂર્તિમાં આપણે પ્રશ્ન નંબર 7 છે એની પણ વાત કરી બરાબર, કે અંજુ સમાચાર પત્ર વાંચી અને વાંચી છે ચિંતા માં છે, કારણ કે ગટરનું પાણી છે જે પીવાના પાણીમાં શું થાય છે મિક્સ થાય છે, બળી જાય છે, એટલા માટે તે ચિંતા માં છે। ત્યાર પછી આપણે જોયું હતું કે જે શૌચાલય છે એની વાત કરી, કે શૌચાલય છે જે શું હોય છે, શૌચાલય એટલે આપણે સાફ રાખવું છે, તો આપણને ખબર છે કે શૌચાલય છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, ત્યારે શૌચાલયમાં આપણે પાણી મેળવું જોઈએ, પછી ત્યાર પછી એસિડલ ફિનાઇલ બરાબર એની મદદથી શું કરીએ છીએ સાફ રાખવું જોઈએ, તો એ બાબતો પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, એટલે કે સ્વચ્છતા જાળવવી જોઈએ। તો એ પ્રશ્નની પણ વાત કરી હતી। ત્યાર પછી પાણી બરાબર, બીમારી હતી કે ઓછી જાળવીએ, જે બીમારી થઈ જાય છે ત્યારે આપણા શરીરમાં સાનું પ્રમાણ ઘટી જાય છે, બોલો વિદ્યાર્થી મિત્રો કયું પ્રમાણ ઘટશે? પાણી, સરસ, ઓકે। તો એટલા માટે આપણે કે ઉલટી જડા જેવા જે બીમારી થાય ત્યારે આપણે શું આપણા શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે, એટલા માટે આપણે પાણી વધુ પીવું જોઈએ, ત્યારબાદ મીઠું અને ખાંડ વાળું પાણી છે મિક્સ થઈને એવું પણ પાણી પીવું જોઈએ, જેના કારણે આપણે જે આપણા શરીરમાં પાણીનું પ્રમાણ છે એ જળવાય। એ બાબતો વિશે પણ આપણે વધુ આપણે ચર્ચા કરી હતી। હવે પ્રશ્ન નંબર 8 છે એનું જોઈએ, તો કારણ આપો। તો પ્રશ્ન નંબર 8 છે સ્વાધ્યાય પ્રથમ બે છે, તો સ્વાધ્યાય પ્રથમ પાન નંબર 43 થી 45 છે। તો પહેલું છે, આપણે માટલામાંથી પાણીને ઢોળા વડે લેવું જોઈએ, એટલે કે અહીંયા પહેલો પ્રશ્ન એવો છે, કારણ છે કે આપણે માટલામાંથી પાણી અંદર પાણી જોયા પડે લેવું જોઈએ। તો આપણને ખબર છે કે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ બરાબર, પાણી પીવા માટે ઉપયોગ કરીએ છીએ, માટલામાંથી આપણે પાણી નો પાણી પીએ છીએ બરાબર, માટલામાંથી પાણી આપણે પીએ છીએ। તો અહીંયા એવું છે, માટે પાણીને જોયા પડે લેવું જોઈએ, કેમ જોયા પડે લેવું જોઈએ? તો આપણા હાથ છે બરાબર, તો હાથના રસમાં આપણા
Yes.
ચોખ્ખું રહેતું નથી, તો આપણને ખબર છે કે આમાં ગળા કે નદીના પાણીમાં વાસણ ધોવાથી, કપડાં ધોવાથી, ઢોરઢાંખર